કેશોદા રાણીકપરા ગામે દેસાઈ અમૃતબહેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાણીકપરા ગામે ઝૂંપડપટ્ટીના 40થી વધુ પરિવારોને તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સાધન સહાય આપવામાં આવે છે. રક્તદાન કેમ્પોનું આયોજન, વિનામૂલ્યે દેશી વૃક્ષોનું વિતરણ અને ગરીબ દીકરીઓને કરિયાવર આપવામાં આવેલ છે. જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત મુક્તિરથની સેવા વર્ષોથી કાર્યરત છે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રાણીકપરા ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા 40થી વધુ પરિવારોને તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના સેવાભાવી ટ્રસ્ટોના હોદ્દેદારો, આગેવાનો, ડૉક્ટરો, સામાજિક કાર્યકરો તથા પર્યાવરણ પ્રેમીઓની ઉપસ્થિતિમાં રાણીકપરા ગામે ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે રાણીકપરા ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા 40થી વધુ પરિવારોને તાળપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દયાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાણીકપરા ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા 40થી વધુ પરિવારોને તાળપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે અને એ તમામ પરિવારો એક એક વૃક્ષની વાવેતર કરી તેનો ઉછેર કરે છે તો દર વર્ષે વિવિધ સહાય કરવામાં આવશે. જે બાબતે ઝૂંપડપટ્ટીવાસીઓએ વૃક્ષનું વાવેતર કરી તેના 3 વર્ષે ઉછેર જતન કરવાની ખાતરી આપી હતી અને દયાભાઈ દેસાઈએ પણ 3 વર્ષ સુધી ઝૂંપડપટ્ટીવાસીઓને સહાય કરવાની ખાતરી આપી હતી. તાળપત્રીના વિતરણ સમયે દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દયાભાઈ દેસાઈ, કેશોદ સર્વ સમાજ પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના મહાવીરસિંહ જાડેજા, ડૉક્ટર સ્નેહલ તન્ના, ડૉક્ટર પ્રેમાંગ ધનેશા, બળદેવસિંહ ગોહિલ, દિનેશભાઈ કાનાબરા, જયદીપ સોની, એલડી પટેલ, નીતિન બુટાણી, આરપી સોલંકી, હરીશભાઈ ચંદ્રાણી, જીતેન્દ્ર ધોરકિયા, સંદીપ ફળદુ, ભૌતિક દેસાઈ, રાણીકપરા સરપંચ રમેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાણીકપરાના ભાનુભાઈ ગોહેલ તથા માધાભાઈએ જહેમત ઉઠાવેલી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. તમારું નામ ને? રાણીપુરા ગામ તરફથી મારું નામ ભુરાભાઈ છે. વાદી સમાજ રાણીપુરા ગામના રહેવાસી ને આ વાવાઝોડાની તોફાનની કારણે દયાભાઈ દેસાઈ આ ગરીબ જનતા માટે આટલો બહુ મોટામાં મોટો યોગદાન કર્યો છે ને એથી આગળ આ નબળી વાતાવરણની પોઝિશનની કારણે અમારા નબળા માણસોને દિલથી આ બધું સહે એ માટે અમારા લાખ લાખ વંદન. જય જય ભારત. હું આપું છું અને દેવામાં તો તાલપત્રી આ અમારી ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવી રહ્યા છીએ ને આવી વાતાવરણની કારણે અમારી કોઈ તેવડ નથી આવી કોઈ તાલપત્રી લેવા માટે ને આવા મોટા મોટા સાહેબો અમારા નબળી વરણને ને નબળા માણસોને દિલથી સહે આથી વિષય બીજું અમારે શું જોતું હોય સાહેબ ને એથી મજા અમારા હરદેવસિંહ બાપુનો જેને દેશ વિદેશની અંદર જેને જબરો નામ છે એવા ગરીબ માટે અહીંયા પધાર્યા છે એ માટે અમારા લાખ લાખ વંદન. જય હિન્દ, જય ભારત. આજે આપણે કોરોનાની પરિસ્થિતિમાંથી પાસ થયા છીએ. ઓક્સિજન માટે આપણે બધાએ દોડાદોડી કરી લીધેલી છે તો આપણને જે મફત ઓક્સિજન મળે છે એ પર્યાવરણ અને ઝાડ ઉછેર એની ઘણી સંસ્થાઓ ઘણા પ્રયત્નો કરે છે. એ માટે અમે આ લોકોને જેણે તાલપત્રીનું અમે જેમને જેમને વિતરણ કર્યું છે એમને અમે એની પાસેથી પ્રોમિસ લીધું છે કે એમણે દરેકે એક ઝાડ વાવવાનું અને એ 3 વર્ષ સુધી એ લોકો ઉજેરે અને અમને ખાતરી થાય તો અમે 3 વર્ષ સુધી એમને તાલપત્રી આપશું. આ અમે એક એમને પાસેથી પ્રોમિસ લીધું છે અને અમે એમને પ્રોમિસ આપ્યું છે. આ અમારી તૈયારી છે. આ માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ અને આ પર્યાવરણ માટે પણ અમે સજાગ છીએ.